વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક મખવાર અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનામાં નેવરી ગામની જ બે મહિલાઓના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાવની વિગત મુજબ પારડીના નેવરીના સડક ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થયેલા એક પિકઅપ જીપે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાને ટક્કર વાગતા જ રિક્ષા ટેમ્પો સાથે અથડાઈ ગઈ હતી. આમ એક પછી એક ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર નેવરી ગામની જ બે મહિલાઓ અને એક કપરાડાના યુવકનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ પિકઅપ ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ગામના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં નેવરી ગામની રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ નામની બે મહિલાઓ અને કપરાડાના બારપુડા ગામના લલિત સંજય બડગર નામના યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે ત્રણ લોકોના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પારડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ પિકઅપ જીપ ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી હતી. દમણના ખારીવાડમાં ગુજરાતના આણંદથી આવેલા મહિલા પર્યટકની કારને નડ્યો અકસ્માત. સંઘ પ્રદેશ દમણના ખારીવાડના મુખ્ય રસ્તા પાસે ગુજરાતના આણંદમાં રહેતા એક મહિલા પર્યટકોની કારને અકસ્માત નડવા પામ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે સોમવારના રોજ રાત્રે આણંદમાં રહેતી ચાર જેટલી મહિલા પર્યટકો દમણ ફરવા અર્થે મારુતિ સિયાઝ કાર નંબર MP09CV7058માં આવ્યા હતા, જ્યાં તેઓ દેવકાની એક હોટેલમાં રૂમ બુક કરાવી જમવા અર્થે નાની દમણના વડચોકી પાસેના કોઈ ધાબા પાસે આવ્યા હતા, જ્યાં જમ્યા બાદ તેઓ પરત દેવકા હોટેલ ખાતે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે ખારીવાડ પાસેના ટર્ન પાસે મહિલા ડ્રાઈવરથી ટર્ન ન કપાતા કાર સીધી નજીક પાસેની ખાડીમાં જઈને ખાબકી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ કે ઇજાઓ થવા પામી ન હતી. કારમાં સવાર ચાર મહિલા સાથે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ દમણ પોલીસને થતાં તેઓ બનાવ સ્થળે આવી કારને ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી હતી. એક તરફ સરકાર દ્વારા ગુજરાતના અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, બીજી તરફ જે ટ્રેનો ચાલી રહી છે તેનો યોગ્ય મેન્ટેનન્સ કરવાના પણ ડખા ચાલી રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ વલસાડમાં જોવા મળ્યું છે. વડોદરાથી ઉમરગામને જોડતી મેમુ ટ્રેનની પાણીની ટાંકીમાં લીકેજ થતાં ટ્રેનનો આખો કોચ પાણી પાણી થઈ ગયો હતો, જેના કારણે ડબ્બામાં બેસેલા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. ડબ્બામાં ઉપરથી ટપકતા ધોધમાર પાણીને કારણે જાણે મેમુ ટ્રેનમાં વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને મુસાફરો બિચારા ફરિયાદ કરવી તો કોને કરવી તેમ કહીને લાચાર બનીને આ દુવિધા સહેતા જોવા મળ્યા હતા. આખા ડબ્બામાં પાણીની રેલ જામતા મુસાફરોને બેસવા અને ઊભા રહેવામાં પણ ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સમસ્યા માત્ર એક જ ડબ્બામાં નહોતી, અન્ય ડબ્બાના મુસાફરોએ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળ્યા હતા. મુસાફરોએ કોચમાં નીચે મૂકેલો સામાન પણ ટપકતા પાણીમાં પલળી ગયો હતો. રેલવેના મેન્ટેનન્સ વિભાગની ઘોર બેદરકારીને કારણે સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે અસંખ્ય પ્રવાસીઓએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. આ પાણી ભરાય કે ટ્રેનમાં પબ્લિકને તકલીફ થાય છે તે સરકારને જોવું પડે ને રેલવે વિભાગને, એમ કહેવા માંગુ છું. નીચે સામાન મૂકેલું હોય, નાના કોયરાઓ હોય, આમ પડી જાય નીચે તો બહુ થાય. એ જવાબદારી જોઈએ. એક ટીસી આવે ત્યારે 250 પેનાલ્ટી મારે. આજે 21મી સદીમાં પણ લોકો વિકાસનું નામો નિશાન પણ જાણતા નથી, જેનું તાજું ઉદાહરણ હાલમાં જોવા મળ્યું. ધરમપુરના ભેંસદરા ગામમાં જીવતા જીવતો ઠીક, પરંતુ મૃત્યુ બાદ પણ મુસીબતોનો સામનો
કરવો પડી રહ્યો છે. ધરમપુર તાલુકાના ભેંસદરા ગામમાં રાજવી સમયની સ્મશાન ભૂમિ આવેલ છે, જ્યાં આસપાસના 20 સમાજના લોકો મૃતકોના અગ્નિદાહ માટે આવે છે. ભેંસદરા ગામે આવેલ ટાપુ જેટલા નાનકડા ભાગ પર આ સ્મશાન ભૂમિ લાવરી નદીના વચ્ચે આવેલ છે, જ્યાં પહોંચવા માટે પહેલાં જ્યારે વિકાસ ન થયો હતો ત્યારે કોઈ સ્વજનના મૃત્યુ પામ્યા બાદ તેની નનામીને કોઝવે કે પુલના અભાવે નદીના પાણીના પ્રવાહમાંથી જ નદી પાર કરી નનામીને લઈ જતા હતા, જે પરિસ્થિતિનો સામનો આ ગામના લોકોએ આજે પણ કરવો પડી રહ્યો છે. આજના વિકસિત જમાનામાં પણ તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે નદી આવતી હોવાથી લોકો જીવના જોખમે પણ આ નદીના પાણીમાં અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગામમાં એક વ્યક્તિના અવસાન થયા બાદ સ્મશાન ભૂમિ સુધી પહોંચવા નદીના વહેણમાં ઉતરી લઈ જવાની ફરજ પડી હતી. જે સમસ્યાનો સામનો આ ગામના લોકોએ દર ચોમાસાની ઋતુમાં કરવો પડતો હોય આ નદી ઉપર કોઝવે કે પુલ બનાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. સંઘ પ્રદેશ દમણમાં ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના ગળા પર રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરવામાં આવી છે. વરસાદની ઋતુ દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો દિવસ રાત જાહેર રસ્તાઓ અને રસ્તાની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન રસ્તાની વચ્ચે બેઠેલા ઢોરોના કારણે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકો અને અન્ય વાહન ચાલકોને આવા ઢોરો નજરી ન ચડતા અકસ્માતો થવાના પણ અનેક બનાવો બનવા પામ્યા છે. ત્યારે આવા અકસ્માતોના નિવારણ હેતુ દમણ ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા સોમવારની મોડી રાત્રે દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તા ઉપર બેઠેલા ગૌવંશોના ગળાના ભાગે રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરી હતી. આ રેડિયમ પટ્ટી થકી રાત્રિ દરમિયાન રસ્તા પરથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે એમને તુરંત દૂરથી જ માલૂમ પડી શકે છે અને ગંભીર અકસ્માતોને ટાળી શકાય છે. જો કે ગૌરક્ષકો દ્વારા દર વર્ષે વરસાદની ઋતુમાં કરવામાં આવતું આ કાર્ય સરાહનીય છે, પરંતુ દર વર્ષે ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની જગ્યાએ આવા રખડતા ઢોરોના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય કરે એ હવે જરૂરી બન્યું છે. વાપી જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પેપર મિલોનો ભીનો સ્લજ સગે વગે કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. આ કારોબારમાં વાપીના એક ખાસ ઇસમના ઇશારે બે ભાઈઓ મોટા પાયે સંકળાયેલ છે. વાપીની અલગ અલગ પેપર મિલોમાંથી આ સ્લજ ભરાવી તેને સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલુંક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. ટ્રકમાં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે. પહેલાં જીઆઈડીસીમાંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી, પરંતુ હવે એક સાથે 3 થી વધુ ટ્રક ડમ્પર નીકળી રહ્યા છે, જે જોતા કહી શકાય કે વાપી જીઆઈડીસીમાં જીપીસીબી કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપર મિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગે વગે કરવાનો કારોબાર વધ્યો છે. ટ્રકમાં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે, જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકોના વાહનોને ગંદા કરે છે. કેટલાક વાહનોના કાચ પર ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે. દ્વિચક્રી વાહન ચાલકો રાહદારીઓને પણ આ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો પણ બની રહ્યા છે. આવું જ દ્રશ્ય ફરી એકવાર વાપી જીઆઈડીસીમાં 3rd ફેઝમાં આવેલ એક પેપર મિલના મુખ્ય ગેટ સામેના મુખ્ય રોડ પર જોવા મળ્યા હતા, જેમાં ડમ્પર ટ્રક નંબર DN09R9989GJ15AY55245GJ16B3603માં ભરેલા નોન રિસાયકલ વેસ્ટનું પાણી રસ્તા પર ઢોળાતું હતું, જેને લઈ લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રચ્યા રહેતા સંચાલકો તેમજ જીપીસીબીના અધિકારીઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરતા ન હોવાનું લોકોનું કહેવું છે. સૂત્રોનું માનીએ તો આ ભીના સ્લજને ટ્રકમાં ભરી પાણી નીતરતી હાલતમાં રસ્તા પર લઈ જવામાં સંચાલકો અને જીપીસીબીના અધિકારીઓની રહેમ નજર પણ આ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિઓ પર રાખવામાં આવે છે. એટલે હવે આ બધી દિન બદિન વધતી રહી છે. હવે એક ઇસમના ઇશારે આ કારોબાર વધુ ફૂલ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો કદાચ એકાદ દિવસ મોટો અકસ્માત નોતરી શકશે.
એ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓના બરડામાં લોકોને ભેરવશે. વાપીસરી ગામની પેપર મિલ કેમિકલ ફેક્ટરીઓમાંથી દરરોજ મોટા પાયે હેઝર્ડ નોન હેઝર્ડ પ્રકારનો નોન રિસાયકલેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટો પર મોકલવામાં આવે છે, પરંતુ ભીના વેસ્ટને મોકલી શકતા નથી. તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા જીપીસીબી આ નિયમોને ગોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી. આપણા દેશના બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, ત્યારે દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, જેને લઈ સરકાર દ્વારા દરેક રાજ્યોમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે સરકારી સ્કૂલો બનાવવામાં આવી છે, કેટલીય યોજનાઓ પણ મૂકવામાં આવી છે, સાથે જ ઘણી બધી સહૂલિયતો પણ પ્રાપ્ત કરાવવામાં આવે છે, જેમાં અભ્યાસ કરી બાળક સારો નાગરિક બની શકે છે. ત્યારે આવા બાળકોની સાથે જેની સૌથી વધારે ફરજ હોય છે એવા શિક્ષકો જ લાપરવાહ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં બન્યો છે. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ તાલુકાના ભાટી કરમબેલી ગામમાં હુમરણ પ્રાથમિક શાળા આવેલ છે. આ પ્રાથમિક શાળાના બાળકો સીડી વગર જ શાળાના ધાબા પર ચડતા નજરે પડ્યા હતા. શાળાના બાળકો જીવના જોખમે કૂદકો મારીને ધાબાની દિવાલ પર લટકીને ચડતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અનેક પ્રશ્નાર્થો હવે શિક્ષકો સામે ઉઠ્યા છે, જેમાં શિક્ષકો બાળકો પર કશું જ ધ્યાન ન આપતા હોવાનું બહાર આવ્યું છે. લોકોનું કહેવું છે કે શાળાના શિક્ષકોને સરકાર દ્વારા જે મસ્ત મોટો પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ તેની અવેજમાં બાળકોને જે જ્ઞાન મળવું જોઈએ સાથે સાથે તેઓને જે સુરક્ષા મળવી જોઈએ એ પણ બાળકોને નથી મળી રહી હોવાનું આ વિડીયો પરથી જણાય આવે છે. ચાલુ શાળાએ બાળકો સાથે અગર કોઈક અઘટિત ઘટના બને તો તેવા સંજોગોમાં એ ઘટનાનો જિમ્મેદાર કોણ હશે એવા પ્રશ્નાર્થ હોય હાલ ઉઠી રહ્યા છે. શાળામાં બાળકોની આ પ્રકારની પ્રવૃત્તિ અને બાળકોની સુરક્ષા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હોય, જવાબદાર તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તપાસ થાય અને જરૂરી પગલાં લેવાય એ જરૂરી બન્યું હોવાની લોક માંગ હાલે તો ઉઠવા પામી છે. કપરાણા તાલુકાના અકસ્માત જોન બનેલા માંડવા ઘાટ પાસે મંગળવારના રોજ બપોરના સુમારે એક કન્ટેનર પલટી મારી ગયું હતું. મળતી માહિતી મુજબ એ કન્ટેનર નંબર TN88AZ5584નો ચાલક વાપીથી રબર ભરીને કેરળ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વાપી નાસિક રોડ પર માંડવા ઘાટ પાસે સામેથી આવતા આઈસર ટેમ્પાએ ગફલત ભરી રીતે ઓવરટેક મારતા કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ બનેલું કન્ટેનર સીધું રોડ પરથી ઉતરીને કિનારે પલટી ગયું હતું. જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ક્રેન મંગાવીને કન્ટેનરને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.